ವಿನಾತತ್ವಾಪ್ಯಭುನಸ್ತೆ ವತ್ಸೆ ಗೌರಿವ ವತ್ಸಲ. ನಾರಾಯಣನು ಚಿಂತನ ಕರ್ತಾ ಕರ್ತಾ ಏನ ಮುಕ್ತಿ ಮಾಡಿ ಅಂತೆ ಯಾಮತಿ ಸಾಗತಿ ಅಂತ ಸಮಯೇ કોઈ માણસ મરણ પથારીએ પડ્યું હોય ને એટલે આપણે એની ખબર કાઢવા જઈએ ત્યારે પછી આપણે દાદાને પૂછીએ કે દાદા રામનું નામ લ્યો, રામનું પ્રભુના નામને યાદ કરાવીએ. અંત સમયે હરિનામનું સ્મરણ થઈ જાય તો એ જીવ મુક્ત બને છે. આ સિદ્ધપુરની ભૂમિ છે, ત્યાં જઈને શ્રાદ્ધ કરાવવું. જીવનમાં આવીએ તો શ્રાદ્ધ કરવા જોઈએ. પછી ગયાજીમાં શ્રાદ્ધ કરી લીધા બાદ અને ભાગવત સપ્તાહ કર્યા પછી શ્રાદ્ધની જરૂર રહેતી નથી. યો અંત પ્રવેશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વદામ્ના અન્યાસ્તવસ્તચરણશ્રવણત્વગાદિન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. એટલે ભાગવતજી છે ને એ સાધન છે, ભાગવત એનું ફળ છે. ભાગવતજી સાધન છે, ભાગવતજી ફળે છે અને ભાગવતજી પ્રમાણ પણ છે. અને ચોથું, ભાગવતજી પ્રમેય પણ છે. એટલે ચોથા સ્કંદને વિસર્ગ લીલા કહેવામાં આવી. ભગવાનની વામ ભુજા છે, વિશેષ સર્જન એનું નામ વિસર્ગ કહેવામાં આવે. આ ચોથા સ્કંદમાં ચાર પ્રકરણની કથા છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. અર્થ પ્રકરણના પાંચ અધ્યાય છે, એમાં ધ્રુવજી મહારાજનું ચરિત્ર છે. યો અંત પ્રવેશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વદામ્ના. મૈત્રેય મહારાજ અને વિધુરજીનો સુંદર મજાનો સંવાદ ચાલે. મનોઅસ્તુ સતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગજ્ઞિરે આકૃતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિસ્તૃતા. મૈત્રેય મહારાજ કહે છે કે હે વિદુર, હું તને મનુ મહારાજની કથા સંભળાવું છું. મનુ અને સતરૂપાને ત્રણ કન્યાઓ થઈ અને બે પુત્રો થયા. એક પુત્રી દેવહૂતિ કર્દમ ઋષિને પરણાવી અને કપિલ ભગવાન પ્રગટ થયા એની કથા આપણે સાંભળી. હવે બીજી પુત્રી આકૃતિના લગ્ન પુત્રિકા ધર્મથી રુચિ ઋષિ કન્યાને પરણાવતી વખતે પોતાના જમાઈ સાથે બોલી કરે કે મારી દીકરીનો દીકરો થાય એ મને આપી દેજો. દીકરીનો દીકરો ખોડે બેસાડે એને પુત્રિકા ધર્મ કહેવામાં આવે. આ રીતે વંશ આગળ ચાલે. મનુ મહારાજને દીકરા નથી એવું નથી, બે દીકરા, છતાં આકૃતિના લગ્ન પુત્રિકા ધર્મથી કર્યા. દેવહૂતિએ કપિલ ભગવાનને જન્મ આપ્યો, બ્રહ્મને બેટો બનાવ્યો,
અને આકૃતિએ પણ બ્રહ્મને જન્મ આપ્યો. આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે, અને યજ્ઞ નારાયણ એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. આ યજ્ઞ નારાયણ ને પત્ની છે, એનું નામ છે દક્ષિણા. કોઈ પણ કર્મ કરો પણ દક્ષિણા વિનાનું નહીં, નહીતર ફળશે નહીં. ભેટ પૂજા તો પેલા તૈયાર રાખવાની, ભલે રૂપિયો જ મૂકો. બ્રાહ્મણ ભોજન, પુત્રીનું ભોજન, ભાણેજનું ભોજન એને જમાડીને પછી એને આપવું જોઈએ. દીકરીને તેડું કરો પણ ટિકિટ ભાડવાના પૈસા નો આપો શું કામનું? આપવાનું ખૂબ આપો. હું તો ક્યારેક ક્યારેક હસાવતો, એ આ દીકરીઓ છેડા છેડી ખોલે ને બિચારીને રૂપિયો સોપારી જ હાથમાં આવે. નકર પછી સમય પ્રમાણે બધી જો શ્રીફળ લેવા જતા બે નું આવતું, અત્યારે પચી નું આવે તો દીકરી છેડા છેડી છોડે તો પચા વાળી નોટ જ કેમ કાઢો છો ભાઈ? 500 વાળી કાઢો, આપો એને આપો. ઓલો 500 વાળી કાઢે તો ઓલી ઠોહો મારે કે નહીં નહીં. એટલા બધા હોય અને કદાચ દેવાઈ જાય તો પાછળથી વારો નીકળી જાય, તમને કઈ ખબર પડતી જ નથી. એટલા બધા ન દે. આનંદની વાત છે, દીકરીનું તેડું કરાવું. આપણે દીકરીઓ આવે જ છે અહીંયા, કેટલી બધી ભેટ પૂજા આપે. અને પરસોત્તમ મહિનામાં તો ખાસ બોલાવા, બેન એક દી આવજે મારી દીકરી, બધાને લઈને જમી જા. દીકરી જમે કેવો આનંદ થાય. 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. શુભ પ્રસંગ કરીએ ત્યારે દીકરીનું તેડું પેલા કરાવો. આજકાલ દીકરીઓ કોઈને ક્યાં જોયે છે? દીકરીનું મહત્વ શાસ્ત્રમાં કેટલું છે તમે વાંચો. આ મનુ મહારાજની પુત્રીઓ દિવ્ય છે, દેવહૂતિ જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ છે. દીકરી હોય ને માતાઓ, એનો બાપ થાકીને આવે ને એટલે પાણીનો લોટો ભરીને દીકરી ઊભે હો, દીકરો નથી ઉભતો. આટલું ખાલી જાણી જાઉં ને તોય બેડો પાર થઈ જાય. ખાય ધણીનું ને હારું વાંચે ભાઈનું. ભાઈ દીકરી છે, એમાં દાંત કાઢવાની ક્યાં વાત છે? ઠેસ આવે તો કે ખમા મારા વીરને, એમ કોઈથી બોલી કે ખમા મારા ધણીને? ન બોલે. એ દીકરી છે, એના માવતર સીતા માતાએ પરણીને ગયા પછી જુવાર હાથમાં લઈ અને અયોધ્યાની પાછળ આમ પધરાવી છે. માંડવો વરસાવ્યો છે કે મારી આ મિથિલાની ભૂમિ સદા અને માટે અન્નથી ભરપૂર રહે. પછી એક વચ્ચે વાત લઈ લઉં. આજકાલ તમે લોકો પેલો ઓલો કળશ રાખો છો અને એમાં પેલા ચોખા રાખો ને પછી પાટું મરો, આવું કરતા નહીં હો. એ તો ગાંડા છે, સિરિયલ વાળા કરે છે. વહુ આવે એ આવતા આવે તો અન્નને પાટું મારે. અન્ન તો આપણું દેવ છે, અન્ન દેવ છે, એને પાટું ન મારો. કંકુ પગલા કરો, ભગવાનનું નામ લ્યો, ઠાકોરજીનું 4 વાર સ્મરણ કરી અને ઘરમાં પગ મૂકો, આવું કરાવો. આ તો પાણીનો ઓલો અવડો બધો લોટો રાખે, એમાં ચોખા અને એવું પાટું મારે, આખી જિંદગી અન્ન માટે વલખા મારે. એવું ન કરો. હા, મગથી માંડવો વરસાવો અને પિતાને આશીર્વાદ આપો કે મારા બાપના ઘરમાં કોઈ દિવસ અન્નની કમી ન રહે, એવા આશીર્વાદ દેવા. અને દીકરીના થાપા લેવામાં આવે, કારણ કે લક્ષ્મી છે. એટલે મનુ મહારાજની દીકરીનું નામ છે દેવહૂતિ, આકૃતિ અને ક્રિયાશક્તિ. આ દીકરીઓને ખૂબ આપવામાં આવ્યું, દીકરીને સંસ્કાર આપવા. ખૂબ સંસ્કાર આપો, પહેરવાના, ઓઢવાના, બેસવાના, ઉઠવાના, હાલવા ચાલવાના. ભલે સમય પ્રમાણે પછી સ્કૂટરને ચલાવી એક સમયની માંગ છે, એનો કોઈ વિરોધ નથી.
પણ સાથે સાથે પરિવારના સંસ્કારોને ભૂલવાની. યજ્ઞ પુરુષ ભગવાનની સાથે સાથે લક્ષ્મીના અન્ન સ્વરૂપ દક્ષિણા પણ આવ્યા છે. એટલે આ દક્ષિણા છે એ બહુ અગત્યની વસ્તુ છે. યજ્ઞની સિદ્ધિ ત્યારે થાય માતાઓ જ્યારે તમે દક્ષિણા આપો. તોષ અને પ્રતોષ, ભદ્ર અને શાંતિ વગેરે દક્ષિણા અને યજ્ઞને 12 પુત્રો થયા. દક્ષિણા અને યજ્ઞ પરણે એટલે જીવનમાં સંતોષ આવે, તોષ આવે, પ્રતોષ આવે, કલ્યાણ થાય. યજ્ઞ કોણ છે? સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ. એટલે વેદમાં કીધું છે યજ્ઞ વૈ વિષ્ણુ. યજ્ઞ જ વિષ્ણુ છે. એમાં અત્રિની સાથે અનસુયાને પરણાવ્યા, મરીચીની સાથે કલાને પરણાવ્યા અને વશિષ્ઠ સાથે અરુંધતીને પરણાવવામાં આવ્યા, ક્રતુ સાથે ક્રિયાને પરણાવ્યા. અત્રિ અને અનસુયાને ત્યાં દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું છે. આ દત્તાત્રેય ક્યાં છે? આમાંથી તમે જે આવ્યા છો ઘણા, અઘરામાં અઘરું, ગિરનારમાં શિખર છે ગુરુદત્ત ભગવાન. દત્તો મયા, મેં તને આપ્યું. શું આપ્યું? અહમ. ભગવાન કે હું તને મારી જાત જ આપી દઉં છું, એટલે એનું નામ પડ્યું દત્તાત્રેય. વિદુરજી પૂછે છે કે હે મૈત્રેય મહારાજ, આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર લીધા? આની કથા કયો? ત્રણેય દેવ અનસુયાને ત્યાં શું કામ આવ્યા? તો કે એની પાછળ કથા છે, અનસુયાના સતીત્વની કથા છે. કોઈ પાસે દાનની માગણી કરવી હોય તો એ દાન મર્યાદાવાળું હોવું જોઈએ. અમર્યાદિત દાન કોઈને અપાય નહીં. દેવતાઓ અમર્યાદિત માગણી કરે છે અનસુયા પર. આ બધી લીલાત્મક કથાઓ છે. હે મૈત્રેય મહારાજ કહે છે કે કામ ક્રોધ અને લોભથી રહિત અત્રિ, જેનામાં ત્રણ નહીં તે અત્રિ. કામ ક્રોધ અને લોભ ન હોય એને અત્રિ કહેવાય. અત્રિના વંશમાં ચંદ્રમા પ્રગટ્યા અને ચંદ્ર વંશમાં આપણા ઠાકોરજી પ્રગટ્યા છે. કેવી ભાગવતની કથાઓ છે તમે જુઓ તો ખરી. કેતા કેતા સમય ઓછો પડે. જેનામાં દેહાત્મ બુદ્ધિભાવ ન હોય એવો પુરુષ એનું નામ અત્રિ. પ્રકૃતિના બંધનમાંથી જે પુરુષ છૂટે એને મુક્ત મહાપુરુષ કહેવામાં આવ્યો છે. અનસુયા મહાન પતિવ્રતા છે. એક વખત નારદજી કૈલાસમાં આવ્યા. આ ઘણા લોકો આપણે નારદજીને ઓલા ગણીએ છીએ કે ભાઈ આ તો નારદ જેવો છે. એ નારદજીને ગાળ કાઢવા બરાબર છે. એવું ન ભૂલવું, નારદજીની કોઈ પણ ક્રિયા પાછળ પ્રભુની લીલા છુપાયેલી હોય. નારદ જતી છે. કૈલાસમાં આવ્યા અને પાર્વતીએ પ્રસાદ આપ્યો. નારદજીએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પછી નારદજી બોલ્યા કે તમારા પ્રસાદ કરતા તો અનસુયાનો પ્રસાદ સારો છે. સ્ત્રી રહી ને એટલે બીજાની વખાણ સાંભળી ન હગે. બરવા માંડ્યા પાર્વતી,
અરે રે રે, મારા કરતા અનસુયાના ઘરનો પ્રસાદ સારો? લાગ આવવા દે, અનસુયાને મૂકું નહીં. વળી પાછા નારદજી વૈકુંઠમાં આવ્યા, ચરણ સેવા થાય છે પ્રભુની, લાડુ આપ્યો પ્રસાદમાં. નારદજીએ ગ્રહણ કર્યો, મોઢું બગાડ્યું. લક્ષ્મીજી કહે છે કે કેમ તમે મોઢું કેમ બગાડો? તો કે આ લાડુઓ તો છે પણ આમાં હવાજ નથી. તો કે હવાજ વાળો લાડુઓ કોણ? તો કે એ તો અનસુયાના ઘરનો. લક્ષ્મીજી બૈરા, મારા કરતા હારો લાડુઓ બનાવવા વાળી બાઈ છે આ દુનિયામાં? ત્યાંથી ગયા સરસ્વતી સાવિત્રી પાસે. એ માં, તમારા ઘરની ખીર કરતા તો અનસુયાની ખીર સારી. હવે આ ત્રણેય દેવી બળવા લાગીને ભેગી થઈ અને સમજી લેવું, ચાર પાંચ બહેનો ભેગા થાય એટલે કઈક નવીન થાય. વિનોદની વાત છે, દુઃખ ન લગાડશો. અને પછી ભેગા થઈને એકબીજા કે આ અનસુયા વળી કોણ? જો સ્ત્રીઓમાં એક એવો ગુણ હોય છે, બીજાનું જોઈને એવું કરે, કોકની હાડી જોવે એટલે 2500 નો ખેલ પાડે જ કે આપણે લેવી. એવું ન કરો. તમારું સર્જન શું? મને ઘણા લોકો કહે કે તમે કથાના, ભાગવતજીની કથામાં ક્યાંક વચારે બ્રેક રાખતા હોય તો, ક્યાંક ઇન્ટરવેલ રાખતા હોય. આ કોઈ ઇન્ટરવેલ રાખવાનું સાધન છે? જેટલી વાર ભગવત ભજન થાય એટલું કરવું જોઈએ. સુખદેવજી મહારાજ તો સવારના સૂર્યોદય